નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને હવે વાત કરીએ સંસદમાં ચાલી રહેલા ચોમાસા સત્રની ગઈકાલે પહેલો દિવસ હતો કોરોના કાળમાં જે બજેટ સત્ર ચાલી રહ્યું હતું તેને અધવચ્ચે રોકી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે કોરોના કાળમાં હવે ચોમાસું સત્ર ગઈકાલથી શરૂ થયું છે ગઈકાલે પહેલા જ દિવસે વિપક્ષે ઘણા બધા સવાલ ઊભા કર્યા હતા અને આ સવાલમાં સૌથી મહત્ત્વનો મુદ્દો જે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ચર્ચામાં રહ્યો હતો તે હતો પ્રવાસી મજદૂરોનો મુદ્દો કમકી કે જ્યારે લોકડાઉન નાખવામાં આવ્યું ત્યારે જે પરપ્રાંતિયો હતા જે મજૂર વર્ગના લોકો હતા તેમની રોજગારી અને નોકરી છીનવાઈ જતા તેઓ પોતાના વતન જવા રવાના થયા હતા સૌથી પહેલાં તો વાહન વ્યવહાર બંધ હોવાના કારણે અનેક લોકો ચાલતા જ માર્ગો પર જોવા મળ્યા હતા જ્યાં જુઓ ત્યાં રેલવે હોય કે પછી રોડ હોય એ મારફતે જે પ્રવાસી મજૂરો છે તેઓ પોતાના વતન જવા રવાના થયા હતા અને સરકારી ચોપડે જો આની ગણતરી ગણવામાં આવે તો એક કરોડથી પણ વધુ લોકોએ આ સમયગાળા દરમિયાન એક સ્થળથી બીજા સ્થળ પર ગયા હતા પરંતુ વિપક્ષનો સવાલ હતો કે આ લોકડાઉન દરમિયાન જે પ્રવાસી જે મજૂરો હતા જ્યારે તેઓ પોતાના વતન જઈ રહ્યા હતા તે સમયે કેટલા લોકોના મૃત્યુ થયા છે અને સરકારે તેમને શું આપ્યું છે આ મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો તે જવાબ ચોંકાવનારો જવાબ હતો શ્રમ મંત્રાલય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પાસે એવા કોઈ આંકડા નથી કે કેટલા લોકોના મૃત્યુ થયા છે તો પછી કોઈપણ પ્રકારની સહાય આપવાની તો વાત જ ક્યાં આવે છે ગઈકાલે સરકાર દ્વારા જે આ જવાબ આપવામાં આવ્યો છે ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે લોકડાઉન દરમિયાન જ્યાં એક કરોડથી પણ વધુ જે શ્રમજીવીઓ છે પ્રાંતિઓ છે તેઓ જ્યારે પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે અનેક લોકોના મૃત્યુ થયા હતા અને પૂરેપૂરા દિવસ ન્યૂઝ ચેનલોમાં અને અખબારોમાં તેના સમાચારો પણ પ્રકાશિત થયા હતા એક સામાન્ય વ્યક્તિને જો પૂછી લેવામાં આવે તો તે પણ ઘણી બધી ઘટનાઓ બતાવી શકે છે કે કેટલા લોકોના મૃત્યુ થયા હતા પરંતુ સરકાર પાસે આનો કોઈ ડેટા નથી સરકાર પાસે ડેટા નથી કે સરકાર ડેટા રાખ્યા નથી એ સૌથી મોટો સવાલ છે કેમ કે સરકાર સંસદમાં જે લેખિત જવાબ આપ્યો છે શ્રમ મંત્રાલયે તેમાં જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે આવા કોઈ ડેટા જ નથી એટલે કોઈપણ પ્રકારનો જે લાભ આપવાની વાત છે જે સહાય આપવાની વાત છે તેનો તો કોઈ મુદ્દો જ નથી ઉઠતો આંગળીના ટેરવે ગણાય તેવા મોટા જે ઘટનાઓ છે તે તમને તમામ લોકોને ખબર હશે કે રેલવેના પાટા પર સૂતા ચૌદ મજૂરોના મોત થયા હતા એક બસ અકસ્માત થયો હતો એક ટ્રક અકસ્માત થયો હતો યુપીમાં તેમાં ચૌદ લોકોના મોત થયા હતા એવા પણ સમાચાર તમારા ધ્યાને ગયા હશે કે સાયકલ પર જઈ રહેલા શ્રમજીવી પરિવારને અકસ્માત નડતા તેમનું પણ કરુણ મોત થયું હતું આવી તો અનેકો ઘટના છે કે જે આ વખતે લોકડાઉન દરમિયાન ઘટી છે દુર્ભાગ્યની વાત છે કે સરકાર પાસે તેના કોઈ ડેટા નથી હાલ દેશભરમાં જે એક કરોડથી પણ વધુ લોકો લોકડાઉનના કારણે જે પોતે શહેરોમાં હતા કે બીજે કોઈ જગ્યાએ હતા અને જ્યારે પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે ઘણા લોકોના મૃત્યુ થયા છે અને વિપક્ષની એ જ માંગ છે કે આ લોકો માટે કોઈક રાહત પેકેજ લાવવામાં આવે એમને કોઈ સહાય કરવામાં આવે પરંતુ સરકાર પાસે કોઈ ડેટા જ નથી શ્રમ મંત્રાલય દ્વારા આ લેખિત જવાબ આપવામાં આવ્યો છે કે તેમની પાસે કોઈ પણ પ્રકારના ડેટા નથી સરકારે આશ્રમજીવીઓ માટે છેતાલીસ હજારથી પણ વધુ તો ટ્રેનો ચલાવી હતી કે તેઓ એક શહેરથી પોતાના શહેર સુધી પહોંચી શકે આટલી બધી મોટી સંખ્યામાં ટ્રેનો ચલાવ્યા બાદ પણ હાઈવે પર મોટી સંખ્યામાં લોકો ચાલીને પણ જઈ રહ્યા હતા પગપાળા જઈ રહ્યા હતા અને ત્યાં પણ ઘણા લોકો સાથે દુર્ઘટનાઓ ઘટી છે અને તેમનું મૃત્યુ પણ થયું છે અને આ તમામ લોકોના મોત બાદ હવે વિપક્ષ એવી માંગ કરી રહ્યું હતું કે આમના કોઈ ડેટા એકત્રિત કરવામાં આવે અને સરકારે એમના માટે શું કર્યું તેની વિગત સરકાર આપે પરંતુ સરકારનો જે જવાબ છે તે ચોંકાવનારો સ જવાબ છે શ્રમ મંત્રાલયના જે મંત્રી છે તેમનું કહેવું છે કે એમની પાસે કોઈ પણ પ્રકારના ડેટા નથી એટલે કોઈ પણ પ્રકારની સહાય આપવાની તો વાત જ નથી થતી